દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં ધોધમાર વરસાદના પગલે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જપાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર પાણી ગરકાવ થઈ જતા સંખ્યાબંધ ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પણ પડી છે, જેના કારણે રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાઈ પડ્યા છે. સુરત, વલસાડ અને પાલઘર સહિતના રેલવે સ્ટેશનો પર મુસાફરોને ભારે ભીડ જોવા મળી રહી છે, જો કે નવસારી સુરત રૂટ રાબેતા મુજબ કાર્યરત છે. તો વલસાડ જિલ્લામાં પણ ગત મોડી રાત્રે 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જમુગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા. જે રીતે વાત કરવામાં આવે, વલસાડમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓ અંડરપાસમાં ક્યારે પાણી ઉતરે અને સ્કૂલે ક્યારે જાય એની રાહ જોઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે વલસાડના અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે. જોકે નગરપાલિકા દ્વારા મોટરો મૂકી પાણી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ વરસાદે વિરામ લીધો છે અને જેને લઈને પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જો વરસાદ ફરી શરૂ થાય તો ફરી પાણી ભરાઈ શકે છે.